હવે જે કવિને હું લઈને આવું છું એને વિશે આપણે જે લોકો ગઈકાલે સાંજે હતા એ બધાએ ધર્મેન્દ્રને લગભગ મરીઝને જીવિત કરતો જોયો. 14 વર્ષની ઉંમરથી એમણે ગઝલ કહેવાનું શરૂ કર્યું. અબ્બાસ અલી અબ્દુલ અલી વાસીમિયા, સુરત એમનું, આખી જિંદગી સુરતમાં જ લગભગ વિતાવવાનો એમનો આશય, પણ એવું થઈ શક્યું નહીં. સાદગી, નિખાલસતા અને થોડી નિરાશા એમની કવિતામાંથી આપણને મળે છે. ક્યાંક એમને લાગે છે કે આ જેવું જીવવું તું એવું જીવી શક્યા નથી. આપણે સામાન્ય રીતે કોઈ જગ્યાએ પાર્ટીમાં જઈએ ને તો જ્યોતિષ પુરવાર થવું બહુ સરળ છે. કોઈ પણ માણસનો હાથ જોઈને આપણે એમ કહીએ ને કે તમે બહુ બધા માટે કરો છો પણ તમારા નસીબમાં યશ નથી, એટલે તરત આમ હાથ વધારે સાફ કરીને બતાવે કે જરા જુઓ ને. પછી તમે એમ કહો કે તમને કોઈ સમજતું નથી, એટલે લગભગ એમ જ માને કે તમે તો વર્ષોથી જોતા જ હશો હાથ, અને ત્રીજું કે તમારે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં તમે પહોંચી શક્યા નહીં. તમે ઘણું ડિઝર્વ કરો છો પણ તમને નસીબે આપ્યું નહીં, આટલું તમે કહો એટલે તમે જ્યોતિષ છો, પણ આ મરીઝ એમાં નથી, એ જુદા છે. એની નિરાશા એની સારાઈ અને એની સાદગીમાંથી જન્મેલી નિરાશા છે, જેને નથી આવડ્યું છળતા, જેને નથી આવડ્યું કળતા, એને સામાન્ય રીતે કશું ફળતું નથી, એવી એક માન્યતા સાથે એમણે કેટલાક શેર કયા જેમાં ક્યાંક જીવનની નિરાશા પેથોસ પડઘાય છે. અને છતાંય મને લાગે છે એમનો આ ઉત્તમ શેર જે મને પોતાને બહુ જ ગમે છે, જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે, જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. એના ઈશારા રમ્ય છે પણ એને શું કરવું, એના ઈશારા રમ્ય છે પણ એને શું કરવું, રસ્તાની જે સમજ દે પણ ચાલવા ન દે, રસ્તાની જે સમજ દે પણ ચાલવા ન દે. કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ, કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ, પોતે ન દે બીજાની કને માગવા ન દે. બહુ સરસ વાત એમણે પોતાના વિશે લખી છે કે મારી ગઝલમાં નાનકડો દોષ છે, વજન દોષ, અને એનું એક્સપ્લેનેશન એમણે એવું આપ્યું છે કે મેં માતૃભાષાની સાથે માતૃ ઉચ્ચાર પણ રહેવા દીધા છે. આપણે જ્યારે આ માતૃભાષાનો જલસો કરતા હોઈએ ત્યારે ક્યારેક ઉચ્ચાર દોષ, ક્યારેક ફમ્બલિંગ, ક્યારેક નાનકડી ભૂલ બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે હોય છે કે આપણને બધાને માણસ બનાવે છે. મરીઝને રજૂ કરતા અત્યંત સ્નેહ, સન્માન અને આદર સાથે હું અપૂર્વભાઈને વિનંતી કરીશ મરીઝ સાહેબની ક્લિપ બતાવવા. ત્યારે મારી દશા કેવી તને સમજાય છે સાખી, હશે મારી દશા કેવી તને સમજાય છે સાખી, અરે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાખી, હશે મારી દશા કેવી તને સમજાય છે સાખી, હવે પીઢા પછી પણ મારું દિલ ગભરાય છે સાખી, સુરા પીતા જે મારાથી કંઈક ધોલાય છે સાખી, સુરા પીતા જે મારાથી કંઈક ધોલાય છે સાખી, મને એમાં હજારોની તરસ દેખાય છે સાખી, સુરા પીતા જે મારાથી કંઈક ધોલાય છે સાખી, મને એમાં હજારોની તરસ દેખાય છે સાખી. જે સુરાની વાત કેવી, સુરાની વાત કેવી, ઝેર પણ પી લે અગર કોઈ, સુરાની વાત કેવી, જે પણ પી લે અગર કોઈ તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઈ જાય છે સાખી, સુરાની વાત કેવી, જે પણ પી. આપણે એમ કહે છે કે જીવન બદલાઈ જાય છે ઈબાદત કરવાથી, ભક્તિથી, મસ્જિદમાં જઈને કે મંદિરમાં જઈને ભક્તિ જીવન પલતું આવે છે ઈબાદતમાં, આવું આવતું હશે. પણ મેં આ વસ્તુ જરા જુદી રીતે લખેલી છે કે અસર આવી નથી મેં જોઈ વર્ષોની ઈબાદતમાં, વર્ષોની ઈબાદતમાં આવી અસર નથી, અસર આવી નથી જોઈ મેં વર્ષોની ઈબાદતમાં,
ફકત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાખી. અસર આવી નથી જોઈ મેં વર્ષોની ઇબાદતમાં, ફકત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાખી. ભલે એ સત્ય છે, ભલે એ સત્ય છે, પણ વાત છે જૂના જમાનાની. ભલે એ સત્ય છે પણ વાત છે જૂના જમાનાની. નશામાં પણ હવે ક્યાં આદમી પર ખાય છે સાખી. મરીઝ આવા નશામાં પણ, મરીઝ આવા નશામાં પણ ઉગાડી આંખ રાખે છે, મરીઝ આવા નશામાં પણ ઉગાડી આંખ રાખે છે, એને ખબર કોને કે એની આંખ ક્યાં મીઠે. ગુજરાતી જલસા.